અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ખુદ કોરોના વોરિયર્સ પણ હવે તેમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે અમદાવાદની એસવીબી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલજી હોસ્પિટલના 64 જેટલા ડોક્ટરો પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. આ સરકારી હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે કોરોના સેફટી સાથે સારવાર કરતા ડોક્ટરો ખુદ સંક્રમિત થઈ ગયા છે. ત્યારે વિપક્ષના નેતા દિનેશ શર્માએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર આકરા પ્રહાર કર્યા હતા, જેમાં કોર્પોરેશનને જવાબદાર ગણાવ્યું હતું. મીડિયાના માધ્યમથી અમદાવાદ શહેરની જનતાને ખ્યાલ આવે કે અમદાવાદ શહેરમાં કોરોનાની શું સ્થિતિ છે તે આ શાસકોની જવાબદારી છે, પણ મીડિયા પણ પોતાની જાતે માહિતી મેળવીને જો શહેરની જનતાને સાચી હકીકત બતાવવાના પ્રયત્નો કરે તો એમના ઉપર કેસ કરવાની આ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને તંત્રના બેઠેલા અધિકારીઓ ફરિયાદ કરવાની વાત કરે છે. આમ એન કેન પ્રકારે ડરાવી ધમકાવીને કોરોનાની સાચી સ્થિતિ અમદાવાદ શહેરના લોકોથી છુપાવીને ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરની જનતાની સામે દ્રોહ કરી રહી છે. આજે જે રીતે શહેરના લોકોને એક નિશ્ચિંત થઈ ગયા છે કે કોરોના અમદાવાદ શહેરમાં નહીંબત જેવું છે, પણ ખરેખર કોરોનાની સ્થિતિ આજે ગંભીર છે અને તેના જ કારણે દિવસે દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધે છે અને તેનું જ પરિણામ છે કે આજે ડૉક્ટરોને જે રીતે સંક્રમણ વધ્યું છે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે, તેના જ હિસાબે એમનું સંક્રમણ વધ્યું છે. આમ ડૉક્ટરોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર ગંભીર નથી. જ્યારે આ શહેરમાં ડૉક્ટરો સુરક્ષિત ના હોય તો શહેરના લોકો કઈ રીતે સુરક્ષિત છે અમદાવાદ શહેરની જનતાને હવે વિચારવાનું રહ્યું.